स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय सर्वे वाला भक्तों ने 2077 ની જો સાલ શરૂ થઈ રહી છે એના નૂતન વર્ષના બધાયને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ આપણે વડોદરાના નાદ ભક્ત એમનો આખ્યાનનું શ્રવણ કરી રહ્યા છે એ આખ્યાનની અંદર આગળ પ્રવેશ કરીશું दिवाड़ी साची ते गनो अंतर दीप प्रकटे भाई मूर्ति रूपी मनी मड़े ने करवु रहे न काय श्री हरि ना स्वरूप ना जे भोमिया गनाय तेवा मूर्ति दाता महंत ने चरणे रहु सदाय હરિને વાલા સદગુરુ તેને વાલા સંત ભક્ત સૌની ચરણ રજ થઈ વંદુ હું વારંવાર નાથને વાલા જે થયા સંતોષ નિષ્ઠા સ્વરૂપ તેવા નાથના નાથના કહું ચરિત્ર અનુપ संत तो मूर्ति मार हे नारा संत तो मूर्ति मारे हे नारा माने मूरख लोक मंत्र वाला माने मूरख लोक मंत्र वाला સાધુની સાધુતા એવી હોય સાધુની સાધુતા એવી હોય જીવ ભગવાનને રહે જોય જીવ ભગવાનને રહે જોય સંતનો પારખું છે તે પાકું સંતનો પારખું છે તે પાકું સાચી વાત ચોખી હું તો ભાખું સાચી વાત ચોખી હું તો ભાખું ઇન્દ્રિયોની તારા બુઠ્ઠી થાય સંસાર માં માલન મનાય સંસાર માં માલન મનાય વાતો સાંભળવાની લગની કેવી વાતો સાંભળવાની લગની કેવી
દેવી જીવન માં શીખી રાખવા જેવી જીવન માં શીખી રાખવા જેવી મેલ કરતા બંદી ખાનો સારું મેલ કરતા બંદી ખાનું સારું મેલ કરતા બંદી ખાનું સારું મેલ કરતા બંદી ખાનું સારું સતસંગ વિના તો સર્વે લારું સતસંગ વિના તો છે સર્વે લારું સતસંગ વિના તો સર્વે લારું સતસંગ વિના તો સર્વે લારું નાથ ભક્તોને વગર વાંકે એક ભગવાન શ્રી હરિના અખંડ ધારી રહેલા એવા મહાપુરુષના સંકલ્પના કારણે જેલમાં જવાનું થાય છે. સમર્થ સદગુરુ ગોપાળન સ્વામીની હાજરીમાં સ્વામીના વચને જ્યારે ભગતને ધામમાં જ્યારે જેલમાં જવાનું થાય છે ત્યારે ભગત એ જેલને પણ ધામ તુલ્ય સમજે છે. દુનિયાને મુજારો થાય જો વગર વાંકે જેલમાં જવાનું હોય તો જ્યારે નાથ ભક્તને અતિ આનંદ થાય છે. નાથ ભક્ત એવું હૃદયમાં વિચારે છે કે જે ગોપાળન સ્વામી કરતા હોય એ સારું જ કરતા હોય, ભગવાન શ્રી હરિ જે કરતા હોય એ સારું જ કરતા હોય. આપણા બધાની પરીક્ષા જ્યારે કપરો કાળ આપણા જીવનમાં આવે ત્યારે આપણા બધાની પરીક્ષા છે. આપણને ગમતું હોય એવું મળે, આપણે જેવું ઈચ્છતા હોય એવું થતું હોય, આપણને જેવા પંચ વિષયો ભગવાન સંબંધી પણ ભોગવવાની ઈચ્છા થતી હોય એ બધા જ વિષયો ભગવાન સંબંધી આપણા ધર્મમાં રહીને આપણે ભોગવી શકીએ એવા મળી શકતા હોય ત્યારે તો આપણને ભગવાન પ્રત્યેનું અહોહોપણું હોય. પરંતુ જ્યારે આપણે ધાર્યું હોય એનાથી ભગવાન બધું જ વિપરીત કરી દે, ભગવાનના મોટા સમર્થ પુરુષો હોય છતાં પણ બધું જ વિપરીત કરી દે અને ત્યારે પણ ભગવાન અને મોટામાંથી જે ભાવ ન ફરવો એને નિષ્ઠા કહેવાય. આપણને જ્યારે માન સન્માનનો યોગ હોય, આપણું ધાર્યું બધું થતું હોય, સુખ સંપત્તિ હોય, શરીરમાં કોઈ પ્રકારના રોગ ન હોય ત્યારે તો નિષ્ઠા બહુ જણાય, ભગવાનમાં હેત પણ બહુ જણાય, ભગવાનના મોટા પુરુષ પ્રત્યેનો ભાવ પણ બહુ જણાય. પણ આપણને આખા ભગવાન મરોડી નાખે, આપણને મોટા પુરુષો મરોડી નાખે અને ત્યારે મોઢાની રેખાઓ ન ફરે, ત્યારે અંતરની રેખાઓ ન ફરે, ત્યારે એને નિષ્ઠાવાળો ભક્ત કહેવાય. સદગુરુ ગોપાળન સ્વામીના સંકલ્પે નાથ ભક્તને વગર વાંકે જેલમાં જવાનું તો થાય છે, પરંતુ સ્વામીની હાજરીમાં સ્વામીની નજર સામે કેદખાનાના માણસો નાથ ભક્તને હાથકડી પહેરાવીને જેલમાં લઈ જાય છે. આ બાજુ કરાડીના ભક્તો આવ્યા છે ગાડું લઈને, એમને તો બહુ મોટો લાભ મળ્યો, સ્વામી એમના ગામ જવા તૈયાર થયા. ત્યારે વડોદરાના ભક્તોએ જે વિનંતી કરી છે કે સ્વામી તમે કરાડી જશો, ભગત જેલમાં જશે, સત્સંગ કરાવશે કોણ? અને ત્યારે સ્વામીએ કીધું તમને સત્સંગ શ્રીજી મહારાજ એવું આયોજન કરશે કે જેનાથી તમારો સત્સંગનો રંગ ઉતરશે નહીં અને તમને સત્સંગ નિત્ય મળતો રહેશે. નાથ ભક્ત જેલમાં ગયા છે. જેનું જીવન જ સત્સંગ થઈ ગયું છે, જેને બંદીખાનું હોય કે મેલ હોય, જેને સુખ હોય કે દુઃખ હોય, પણ જેનું જીવન સત્સંગ થઈ ગયું હોય એને તો ક્યારેય પણ સત્સંગ વિના ચાલે નહીં. નાથ ભક્ત જેલમાં ગયા છે પણ એમનું જીવન સત્સંગમય થઈ ગયેલું હોવાથી જેલની અંદર પણ ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનના મંત્રનો જપ કરે છે, ભગવાનને હૃદયથી સંકલ્પ પણ કરતા નથી કે હે મહારાજ તમે મને આ દુઃખમાંથી છોડાવો. શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણના 28માં વચનામૃતની અંદર કીધું કે ભગવાનનો જે નિષ્કામ ભક્ત છે કેવો હોય તો મહારાજ કે વગર વાંકે અથવા તો કર્મયોગે કરીને
સૂળીએ ચડાવ્યો હોય ને અમે બાજુમાં ઊભા હોઈએ તો પણ શ્રીજી મહારાજ કે સંકલ્પ ન કરે કે આ ભગવાન છે તે મને બચાવે, આ ભગવાન છે તે મને છોડાવે, આવો જેને સંકલ્પ ન થાય અને જે દેહનું સુખ દુઃખ આવે એને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત છે એની ઉપર ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. ભગવાન બાજુમાં હોય તો પણ સૂળી મારી ટળી જાય એવો સંકલ્પ ન કરે એની ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય છે. આપણને ખબર હોવી જોઈએ આપણા ઈષ્ટદેવ કઈ કઈ બાબતમાં રાજી થાય છે. ગરડા મધ્યનું 25મું વચનામૃત, ગરડા અંત્યનું 28મું વચનામૃત, આ બધાય વચનામૃતોને આપણે આપણી દીવાદાંડી બનાવી રાખવા જોઈએ જેનાથી આપણને ભગવાન કેવી રીતે આપણી ઉપર રાજી થાય. પ્રથમનું 43મું વચનામૃત કે ભગવાન મારી ઉપર આ રીતે રાજી થશે, હું આવી રીતે વર્તીશ તો ભગવાન મારી ઉપર રાજી થશે, અને એવી સમજણને કેળવી રાખવી જોઈએ જે શ્રીજી મહારાજને ગમતી હોય. નાથ ભક્ત જેલમાં ગયા છે, બધાય કેદીઓ ત્યાં આગળ 60 કેદીઓ છે, એ કેદીઓ ભગવાન ભક્તને જોવે છે. ભક્ત તો ભગવાનની અંદર મસ્ત બનીને ભગવાનનું ભજન કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોડા કેદીઓ નાથ ભક્ત પાસે ગયા, નાથ ભગતને જઈને કહે છે ભગત જય સ્વામિનારાયણ. તિલક ચાંદલો ભપકાદાર છે, કંઠી છે, હાથમાં માળા છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપે છે. ભગતે આંખો ખોલી, સામે કેદીઓ બેઠા છે. પેલા કેદીઓ કે ભગત ગોપાળ સ્વામીએ કીધું હતું કે તમે જેલમાં આવશો ને અમને છોડાવશો, તો તમે અમને છોડાવવા આવ્યા છો જેલમાં? નાથ ભક્ત કે મને ખબર નથી, જેલમાં હું આવ્યો છું એ સ્વામીના સંકલ્પે આવ્યો છું, પણ હું તમને છોડાવી શકીશ કે નહીં છોડાવી શકું એની મને ખબર નથી. પેલા કેદીઓ કે તમારે ઓળખાણ છે સરકારમાં? નાથ ભક્ત કે ઓળખાણ હોય તો જેલમાં શા માટે આવું? જો મારી સાથે સંબંધ હોત સરકારને તો ગોપાળન સ્વામીને આ ગામ છોડીને કરાળી જવાની જરૂર સી પડે, મારે જેલમાં આવવાની જરૂર સી પડે, તો ભગત તમે કેવી રીતે અમને છોડાવશો? નાથ ભગત કે મનેય ખબર નથી, મનેય ખબર નથી. યાદ રાખો, જ્યારે આપણા જીવનની અંદર આપણને કશી જ ખબર નહીં પડે તેથી ભગવાન અને મોટા આપણને રસ્તો બતાવશે. જ્યાં સુધી આપણની આપણી ડાપણની દાઢો જ્યાં સુધી ઉગેલી છે ત્યાં સુધી ભગવાનને મોટાને આપણા જીવનમાં પ્રકાશ પાથરવો હોય તો પણ પાથરી શકતા નથી. જે જીવના હૃદયમાંથી ડાપણની દાઢો ખલાસ થાય છે ત્યાર પછી ભગવાનને મોટા પુરુષનું સંચાલન એ આત્મા ઉપર શરૂ થાય છે. આપણને ઘણીક વખત એમ થાય કે મને કેમ ભગવાનને મોટા પુરુષ ઓલા ભગવાનના ભક્તને આટલું બધું સુખ આપે છે અને મારા હૃદયમાં કેમ પ્રકાશ થતો નથી, એનો જો વિચાર કરીએ ને તો વિચારમાં એક જ વસ્તુ નીકળશે, જેને ભગવાન અને મોટા પુરુષો પ્રકાશ પાથરી આપે છે એની ડાપણની દાઢો ઓગળી ગયેલી છે, અને જેને હજુ ભગવાનને મોટા પુરુષ પાસે કંઈક પોતાનું ડાપણ છે, કંઈક પોતાનું અસ્તિત્વ છે, ત્યાં સુધી ક્યારેય ભગવાનને મોટા એને પોતાનું સુખ આપી શકતા નથી. જેને ભગવાન અને ભગવાનના મહામુક્તોનું સુખ લેવું હોય એને પોતાના અસ્તિત્વને ઓગાળતા શીખવું. જીવ એટલો બધો ડાપણ્યો છે, દરેક બાબતમાં પોતાનું અસ્તિત્વ લઈને જીવે છે. મને આવું જ બેસવું ગમે, મને આવું જ સૂવું ગમે, મને આ જ જગ્યાએ જવું ગમે, મને આમ જ કરવું ગમે, આવા અનેક પ્રકારના તુચ્છ સ્વભાવો રૂપી ડાપણની દાઢો લઈને જીવ જીવતો હોય છે, અને પછી માને કે મને ભગવાનને મોટા મળ્યા તો હું અતિ સુખ્યો કેમ નથી થતો. એ આપણી કચાસ છે, મારી અને તમારી એ કચાસ છે. જ્યાં સુધી ડાપણની દાઢો, હા તમને ખબર છે ડાપણની દાઢ જ્યારે નાની હોય ને ત્યારે એટલી દુખે નહીં, પણ જેમ જેમ આપણી ઉંમર થતી જાય એમ દાઢ મોટી થતી જાય, અને જેમ મોટી થતી જાય એમ દુખતી જાય. એમ સત્સંગમાં ઘણીક વખત આપણે જ્યારે પ્રવેશ્યા હોઈએ ને ત્યારે દાપણની દાઢો બહુ નાની હોય, પછી જેમ જેમ સત્સંગ કરતા જઈએ, જેમ જેમ કરતા જઈએ, જેમ જેમ કંઈક સત્સંગની અંદર સેવા આપતા જઈએ, એમ એમ વર્ષો જતા જાય એમ આપણી દાપણની દાઢો મોટી થતી જાય અને નડે આપણને જ. આપણી નજર સામે આપણે જોતા હોઈએ કે આ બધાએ ભગવાનના સુખે કેટલા સુખિયા છે, આ કેવા ભગવાનને મોટા પુરુષો જોડે નિર્દોષ ભાવે પોતાનું અસ્તિત્વ ઓગાળીને સુખિયા છે, અને મને એવું સુખ આવતું નથી. પણ એની પાછળનું કારણ હોય તો જીવ પોતાનું અસ્તિત્વ સહિત રહે છે. જીવને સતત એવું થાય છે હું કાંઈ કમ છું, હું કાંઈ નથી સમજતો, મને કશી ખબર નહીં પડતી હોય,
હું બધું વિચારું જ છું ને, હું બધું જાણું જ છું ને, આ પ્રકારની પોતાની બાંધેલી અહમ ગ્રંથિઓ એ જીવને દુઃખી કરે છે. પણ જીવ એટલો બધો અણહમજવાળોને ઉલટી હમજન થઈ ગઈ હોય કે એને દુઃખી કરે છે એવું એમ લાગે, મને આ ભગવાન દુઃખી કરે છે, મને આ ભગવાનના મોટા પુરુષ દુઃખી કરે છે, મને ભગવાનના સંતો ભક્તો દુઃખી કરે છે, આવી વિપરીત ભાવનાઓ થાય. જ્યારે જેની સદમતી છે એને ભગવાનને મોટામાંથી રતી વા ક્યારેય પણ સેજ પણ ડગમગાટ ન થાય. નાદ ભક્ત કે મને ખબર નથી, જેને કશી જ ખબર ના હોય એની ખબર ભગવાનને મોટા રાખે છે. જેને પોતાની થોડી થોડી ખબર હોય ને એને ભગવાનને મોટા એટલી ખબર એની જાતે જ રાખવા દે છે. નાદ ભક્ત પાસે ઓલા કેદીઓ જઈને કહે છે, ભગત તમે અમને છોડાવશો? ભગત કે મને એ ખબર નથી, પણ એક કામ કરીએ, હું તમને લક 84 ભવાટીમાંથી ચોક્કસ છોડાવી શકું એવી વાતો હું તમને કરું. સમર્થ તો ભગવાન છે એ તમને છોડાવે, સમર્થ તો ગોપાળન સ્વામી છે એ તમને છોડાવે, મને તો ખાલી એટલું આવડે છે કે અહીં આવ્યો છું તો અહીં પણ મારે સત્સંગની વાતો કરવી. કેદ ખાનામાં કથા કરે છે, 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 કેદીના મનની પીડા હરે છે, કેદીના મનની પીડા હરે છે, એ પુરાને પણ ગોતવા કઠન, પુરાને પણ ગોતવા કઠન, પુરાને પણ ગોતવા કઠન, પુરાને પણ ગોતવા કઠન, સતસંગ મધ્ય તો અનંત, સતસંગ મધ્ય અનંત, સતસંગ મધ્ય આવા અનંત, સતસંગ મધ્ય આવા અનંત. નાદ ભક્ત એવા છે કેદખાનાની અંદર પણ કેદીઓને કથા વાર્તા કરે છે, પુરાણોની અંદર પણ જે કથા ક્યારેય શક્ય ન બને એવી વાતો ભગવાન શ્રીહરિના દિવ્ય સત્સંગની અંદર થાય છે. જેલની અંદર તો વળી કોઈ કથા કરે, એ કેદીઓ પાસે કથા કરે, કેદીઓની પાસે ભગવાનના સ્વરૂપની વાતો કરે આવું શક્ય ન બને, પણ નાદ ભક્તએ બધું જ શક્ય બનાવ્યું છે. નિષ્ઠાવાળો એક વ્યક્તિ હોય અશક્યનું શક્ય કરી શકે છે, અને નપુસક જેવો હોય એ શક્યનું અશક્ય કરી દે છે. નપુસક આત્મા હોય, ભગવાનનું બળ ન હોય, ભગવાનના મોટા પુરુષનું બળ ન હોય, શાસ્ત્રના વચનમાં વિશ્વાસ ન હોય, એવો નપુસક શક્ય બને એવી વાતો હોય, લીલી છમ સત્સંગની વાળી હોય અને સૂકી કરી નાખે, કારણ કે એમાં ભગવાનનું બળ નથી. અને ભગવાનના બળવારો, ભગવાનના મુક્તોના બળવારો હોય એવો જે આત્મા હોય એને રણ પ્રદેશમાં મૂકો તો ત્યાં લીલું છમ કરી દે. આટલો ફેર નિષ્ઠાથી પડે છે. માટે વાલા ભક્તો, જીવનમાં નિષ્ઠાને બહુ પરિપક્વ કરવી. જે આપણને મોટા મહારાજ મળ્યા છે, આવા મોટા શ્રીજી મહારાજ આપણને મળ્યા છે, એનો કેફ ને એની નિષ્ઠા બહુ જબરી રાખવી. આપણને જે સદગુરુ થકીએ ભગવાનને વિશે હેત થયું હોય, થતું હોય, આપણને જે સદગુરુને જે સંતો ભક્તોના સંગે રહી અને ભગવાનનું સર્વોપરીપણું સમજાતું હોય ને, ભગવાનમાં રાત અને દિવસ હેત થતું હોય, સત્સંગનું અહોહોપણું થતું હોય ને, એવાની નિષ્ઠા બહુ જબરી રાખવી, જબરી રાખવી. આપણી બુદ્ધિ જો એમાં ભગવાનમાં શંકા કરે, ભગવાનના એવા મુક્તોમાં શંકા કરે, તો બુદ્ધિને પણ એકવાર બાજુ પર મૂકવી પડે. પણ ભગવાનને ભગવાનના એવા મુક્તોનો સંગ ક્યારેય બાજુ પર ન મૂકાય. જો આપણે ખરેખર આ છેલ્લો જન્મ કરવો છે તો. નાદ ભક્ત વાતો કરે, સરકારમાંથી દરેક કેદીઓ માટે બે બે રોટલા આવે છે સવારે અને સાંજે, એમાં 60 કેદી માટે 120 રોટલા આવે. આજે નાદ ભક્ત પણ જેલમાં આવ્યા છે એટલે 122 રોટલા સવારની અંદર એટલે કે બપોરના ટાઈમે આવ્યા છે, ત્યારે કેદીઓ બધાએ રોટલા જમવા બેસે છે. નાદ ભક્ત તો રોટલા લેતા નથી. ઓલા કેદી કે આલો ભગત જમવા, નાથ ભગત કે ના, હું તો ગાળ્યા ચાળ્યા વિનાનું કશું ખાતો પીતો જ નથી.
આ તો બધું ગાળ્યા ચાળ્યા વિનાનું હોય, પવિત્ર વ્યક્તિઓએ બનાવેલું ન હોય. હું મારા ઘર સિવાય બહારનું પાણી પણ પીતો નથી, એટલે મારે આ જેલનું ખાવાનું તો આવતું જ નથી. અરે પણ ભગત, કેટલું ભૂખ્યા રહેશો તમે? નાથ ભગત કે છે, ભૂખ્યા રહેવું મંજૂર છે, પણ ભગવાન શ્રીહરિની આજ્ઞા બહારનું આ પેટમાં નાખવું કે આ જીભ પર મૂકવું મને પસંદ નથી. આપણે આપણા જીવનમાં વિચારીએ, આપણે તો જેલમાં નથી ને, આપણે તો ઘરમાં રહીએ છીએ. આપણને તો કોઈ આવી રીતે જેલખાનામાં પૂર્યા નથી, છતાં પણ આપણે ભગવાનના ભક્ત હોવા છતાં, કેટલાય વર્ષોથી સત્સંગ કરતા હોવા છતાં પણ હજુ બહારના પેકેટો લાવીને જીભડીને વશ થઈને ખાવું પડે છે. આપણે આટલા વર્ષોથી સત્સંગ કરતા હોય તો પણ આ વાતને સાંભળવાવાળા ઘણાય આત્માઓ એવા હશે કે જેને આ દુકાનનું ફરસાન ને આ દુકાનનું મિષ્ટાન ને આ જગ્યાનું ઇન્ડિયાની આ કંપનીનું આવે છે, મને બહુ ભાવે છે, આવું બધું અનેક પ્રકારના સંકલ્પો યુક્ત અને એ પ્રકારની ક્રિયા યુક્ત જીવન હશે. દિવાળીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે મારી તમને બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે, બહારનું ખાવાનું બંધ કરીએ. નાથ ભગતનું આખ્યાન સાંભળ્યા પછી એટલું વિચારીએ કે એક વ્યક્તિને જેલખાનાની અંદર મોકલવામાં આવ્યા છે અને જેલની અંદર છે, બંદીખાનામાં છે, તો પણ એ બંદીખાનામાં છે તો પણ ત્યાં આગળ ધર્મ નિયમ પાળે છે. આપણે તો આપણા ઘરની અંદર બેઠેલા હોઈએ, આપણે બધી સુવિધાઓની વચ્ચે બેઠેલા હોઈએ, તો પણ ધર્મ નિયમ પાળવામાં કાચબ રહે તો આપણે ભગવાન સ્વામિનારાયણને રાજી કેમ કરી શકીશું? પૂર્વેના ભક્તોએ જેલમાં ધર્મ ન છોડ્યા અને આપણે બધી સાનુકૂળતામાં ધર્મ છોડી દઈએ અને પછી એમ કહીએ કે હે મહારાજ, તમે મારા થયા, હું તમારો થયો, બહુ નામી ભગવાન કે દૂર જા, દૂર જા. તું મને એવું કહે છે કે તમે મારા થયા ને હું તમારો થયો, આ વાતને કોઈ સાંભળશે ને તો મને શરમ આવશે. ભગવાનને શરમાવું પડે એવા જીવનનો ત્યાગ કરીએ, એવું જીવન જીવવાનો ત્યાગ કરીએ. એવા શ્રેષ્ઠ હરિભક્તો છે આ સત્સંગ મધ્યે કે જે ધર્મ નિયમની અંદર ચુસ્ત હોય છે. ગમે તે જેટલું હોય એટલું આ ગટર નથી પેટ કે એમાં બધું નાખી દે, એવી ચુસ્તતાથી જીવન જીવતા હોય, એવાના જીવનમાંથી પ્રેરણા લે જે આવી રીતે ગમે તે વસ્તુ પેટમાં પધરાવતા હોય. એક જીભને વશ થઈને આવું તો આપણે ઘેર ના બને એટલે બહારથી જ લાવવું પડે, એવી રીતે જીભને વશ થઈને જે ખાવાનું થતું હોય એને નાદ ભક્તના આખ્યાનથી અને આજે એવા નિષ્ઠાવાળા ભક્તો હોય એના જીવન જોઈને પોતાના જીવનમાં સુધારો કરવો જોઈએ, નહીં તો દિવાળીઓ 1000 જતી રહેશે ને તો એ આપણા અંતરનો દીપ નહીં પ્રગટે. બહારના દીવાઓ પ્રગટાઈ દઈએ, નવા કપડાં પહેરી દઈએ, શેરવાનીઓ વીંટી દઈએ થોડી ગળાથી આ બાજુ, જય સ્વામિનારાયણ હવાર પડ્યું, બેસતું વર્ષ નવું વર્ષ, એ કરવાથી નવું વર્ષ પૂરું થઈ જતું નથી. જ્યાં સુધી જીવનની રાહ નથી બદલાય ત્યાં સુધી નવું વર્ષ છે જ નહીં. 2077નું 2078 આવશે ને 2080 આવશે અને કદાચ 3000ની સાલ સુધી પણ રાખે ભગવાન એટલું આયુષ્ય હોય, પરંતુ જો મોડ ના આવ્યો જીવનની અંદર, ટર્નિંગ ના આવ્યો, તો શું કામની એ દિવાળી, શું કામનું એ બેસતું વર્ષ? માટે આપણા જીવનમાં ફેરફાર કરીએ, જો કાચપ રહેતી હોય તો. નાથ ભક્ત ત્યાં કથા વાર્તા કરે છે, આ બે કેદીઓ કે છે તમે ન જમો તો અમારે કેમ જમવું, તો એક ટાઈમ તો જમી લીધું બધાએ. નાથ ભક્ત પાછા જમીને બધાને કથા વાર્તા, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની વાતો, ગોપાળન સ્વામીની વાતો, પરમહંસોની વાતો, સત્સંગના ધર્મ નિયમ આની બધી વાતો કરે છે. હાંજના રોટલા તો બધાય પડ્યા રહ્યા, હાંજે એક પણ રોટલો કોઈ કેદીએ ખાધો નહીં. કહી દીધું કે નાથ ભગત નથી જમતા, અમે નહીં જમીએ. ત્યાં આગળ રહેલા જે જેલખાનાના પોલીસો હતા બધાને આશ્ચર્ય લાગ્યું કે જબરું કહેવાય એક હરિભગત આ જેલમાં આવે અને 60 કેદીઓ ખાવાનું છોડી દે, આ તો કેવો ભગત હશે, કેવી એની નિષ્ઠા ને કેવી એની ખુમારી હશે કે એક વખત યોગમાં આવેલો જીવ આટલો બધો સત્સંગમય બની જાય. કૂવામાં હોય ને તો અવેડામાં આવે, આપણી અંદર ન હોય ને આપણે બીજાની અંદર ગમે એટલું નાખવા પ્રયત્ન કરીએ એ કોઈ દી થાય જ નહીં, કોઈ દી શક્ય જ નથી. આધ્યાત્મિક મૂલ્યો કોઈ દી જેના જીવનમાં નથી એ બીજાને કોઈ દી આપી ના શકે, ભલે પોપટની જેમ 1000 વાતો કરીએ આપણે, કશું જ થાય નહીં. આપણા જીવનમાં જો ધર્મ હશે
તો આપણે બીજાને ધર્મવાન બનાવી શકીશું. આપણા જીવનમાં ભક્તિ હશે તો બીજાને આપણે ભક્તિવાન બનાવી શકીશું. અને એટલા માટે બીજાને બનાવવા જોઈએ કે ભગવાન એનાથી રાજી થાય. મહારાજ કહે છે, આ જે ભગવાન મને મળ્યા હોય, જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય મને મળ્યા હોય, એ હું જો બીજાને એ ઓળખાવું નહીં, મને જે સંત મળ્યા હોય એ બીજાને ઓળખાવું નહીં તો શું કામનો. માટે એ પ્રયત્ન કરવો જોઈએ. નાથ ભક્તએ કેદીઓને કથા વાર્તા કરી, કેદીઓ બધા સત્સંગ કરવા માટે તૈયાર થઈ ગયા. એ બધા વિચારે છે, ગોપાળન સ્વામીને અમે કીધું જ છે કે સ્વામી અમે બધા બહાર નીકળશું તો સત્સંગી થશું, એટલે નાથ ભગતની વાતો સાંભળીને 60-60 કેદીઓ ભગવાનના સ્વરૂપનું ધ્યાન ભજન કરવા લાગ્યા. નાથ ભગતની જેમ એ લોકો પણ ભૂખ્યા રહ્યા, 2 દિવસ જતા રહ્યા. ટેકન મેલી હરી રાખવા, દેહ પાતની શંકા ન મનમાં, ભજન સ્મરણ અખંડ કરે, જાને મંદિર ઘરમાં રહે. ભજન સ્મરણ અખંડ કરે, જાને મંદિર ઘરમાં રહે. નાથ ભગત જેલમાં છે, પણ કોઈ પણ નાથ ભગતને જોવે તો કોઈને લાગે મંદિર કે ઘરમાં રહેતા હોય, મંદિર કે ઘરમાં રહેતા હોય એવી રીતનું ભજન સ્મરણ કથા વાર્તા પાણી પીધા વિના ખાધા વિના કરે છે. 2 દિવસ સુધી ભગતે 48-48 કલાક સુધી કેદીઓ રાત્રે સૂતા નથી ભગતની વાતો સાંભળે છે, અને ભગતે અટક્યા વિના વાતો કર્યા કરે છે, પાણીનું ટીપું પણ પીતા નથી, અને ભગવાનની વાતો કરીને ભગવાનની મૂર્તિને પીને પોતાની તરસ છીપાવે છે. ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેવું એ જ એમને ભૂખ ભાંગવા માટેનો ખોરાક છે. ભગવાનના સ્વરૂપને હંમેશા પીધે રાખવું એ જ એમનું જળ છે. નાથ ભગતને ગોપાળન સ્વામીની કૃપાથી આવું થઈ ગયું છે. 2 દિવસ ગયા, 2 રાત્રિ ગઈ, ભગવાન શ્રીહરિનું ભજન કર્યું. 3જે દિવસે સવારમાં ભગવાન શ્રીહરિએ દિવ્ય સ્વરૂપે આવી નાથ ભગતને દર્શન આપ્યા. ભગવાન બોલ્યા, હે નાથ ભક્ત, 2 દિવસના ઉપવાસી છો માટે તમારું સારું અમે આ પ્રસાદીનો થાળ લાવ્યા છે. જમના હાથની અંદર મુકુંદ બ્રહ્મચારી અમારી સાથે આવ્યા છે એમ મહારાજે બતાવ્યું, અને જમના હાથમાં જે થાળ હતો એ બતાવ્યો. ત્યારે નાથ ભક્ત કે, હે કૃપાનાથ, 2 દિવસથી આ બંદીખાનામાં અશુદ્ધ પાણી છે એટલે હું નાહ્યો નથી. તમારી આપેલી પ્રસાદીની મૂર્તિઓની પૂજા પણ આ પરાધીનપણામાં કરી શક્યો નથી. અહીં માનસ સ્નાન કરીને 5 વખત માનસી પૂજા કરું છું, તમારી પ્રત્યક્ષ પૂજા કર્યા સિવાય મારાથી જમાય નહીં. માટે તમારા પ્રસાદીના થાળને 2 હાથ જોડીને મસ્તક વડે નમસ્કાર કરું છું. ભગવાને આ ધીરજ જ્યારે જોઈને, ત્યારે ભગવાનની આંખમાં પણ આંસુ આવી ગયા. ભગવાન પ્રગટ થયા હોય, થાળ પોતે લઈને આવ્યા હોય, છતાં પણ જે એમ કે હજુ મેં સ્નાન કર્યું નથી, આ દેહના ધર્મ તો મારે પાળવા રહ્યા, કારણ કે મારા તમારી આજ્ઞા છે, ત્યારે શ્રીજી મહારાજને પણ એની પર ગર્વ થાય છે કે વાહ, શું આને નિષ્ઠા છે, શું આને ધર્મ પાળવાની ખેવના છે. યાદ રાખીએ બાલા ભક્તો, આપણને તો મહારાજ મળ્યા છે નો કેપ હોય, પણ મહારાજને જ્યારે એમ થાય કે આવો સાધુને, આવો હરિભગત મને મળ્યો છે, એવું જ્યારે ભગવાનને થાય, આપણી પાસે જે છે ભગવાનને મોટાની કૃપાનું જ હોય, આપણી અંદર ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નિષ્ઠા બધું જ ભગવાનને મોટાની કૃપાનું હોય, છતાં પણ ભગવાન અને મોટાને જ્યારે આપણી કોરનો કેફ વર્તે ને, ત્યારે આપણે ભગવાનને રાજી કરવાની અંદર ઠેક છેલ્લી ચરમસીમા સુધી પહોંચ્યા કહેવાય. ભગવાનની આંખમાં આંસુડા લાવી દે, હેતના આંસુડા લાવી દે. ભગવાને કીધું નાથ ભક્તને, આ બ્રહ્મચારીના ડાબા હાથમાં 16-16 બધું સાહિત્ય ભરેલા પૂજાપાત્ર છે, એ લઈને
અમે તમારી આગળ પ્રત્યક્ષ વિરાજમાન થયા છીએ, માટે ધીરા રહીને અમારી પૂજા કરી લો. પેલા કેદીઓને કશું દેખાતું નથી, નાથ ભગત કોની આરે વાતો કરે છે? ભગવાનનું એક રહસ્યમય એ જ હોય છે, ભગવાનને જેને મળવું છે એને જ જઈને મળે છે. એક લાખ માણસ બેઠા હોય પણ ભગવાનને જેની સાથે વાત કરવી છે એની બાજુમાં વાત કરીને એને જેને આપવું છે એને આપીને જતા રહે ને તો 99,999ને ખબર પણ ન પડે. 50 હેલોજન જળહળતા હોય કે આવા 10 સૂર્ય તપતા હોય ને એટલો પ્રકાશ હોય, એને મધ્ય લાખ માણસ બેઠા હોય ને ચોકી પહેરો ગોઠવ્યો હોય પણ ભગવાન ધારે ને તો કશું જ ન દેખાય. ભગવાનનું એક એવું રહસ્યમય ભગવાનનું કાર્ય છે કે જેને મળવું છે એને જ મળે છે, બધાને મળતા નથી. નાથ ભક્તે કહ્યું, મહારાજ બહુ સારું, હું પૂજા કરીશ પણ મારે સ્નાન કરવા માટે અહીં શુદ્ધ પાણીનો યોગ નથી. મારે તમારી પૂજા કરવી હોય તો ચોખ્ખા તો થવું પડે ને પ્રભુ, અહીં તો અશુદ્ધ પાણી છે. ત્યારે મહારાજે કહ્યું, અમારા ડાબા ચરણની છેલ્લી આંગળીમાં અનંત તીર્થો સહિત મહાગંગાનો નિવાસ છે, એ જળમાં તમે સ્નાન કરી લો. એમ કહીને પોતાનો ચરણ ઊંચો ઉપાડ્યો, તરત આંગળીમાંથી ગંગાજળનો પ્રવાહ ખડખડિયાની પેટે ખડખડખડ નીકળવા માંડ્યો. નાથ ભક્ત અતિશય અરખથી એ પ્રવાહની નીચે બેસીને ઝટઝટ સ્નાન કરી લીધું. મહાગંગાજળ બે હાથમાં લઈ પેલા કેદીઓ જે હતા ને એમના ઉપર બધા ઉપર છાંટ્યું અને બધાના અનંત જન્મના પાપ હતા એ બધા નાથ ભક્તે બાળી નાખ્યા. નાથ ભક્તએ બાળી નાખ્યા, મહાપવિત્ર થઈ ગયા. ઓલા કેદીઓ જોવે છે કશું દેખાતું નથી, આ પાણી ક્યાંથી પડે છે, અચાનક આમ હવામાંથી પાણી પડતું એવું લાગે. ભગતે પાણી છાંટ્યું એ પણ એમને આશ્ચર્ય થયું, કારણ કે મહારાજના દર્શનને મૂળજી બ્રહ્મચારીના દર્શન એ લોકોને થતા નથી. બ્રહ્મચારીએ લાવેલા પૂજાપામાંથી બધું લઈ પ્રત્યક્ષ વિરાજમાન થયેલા ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ વડે ચંદન તુલસી પુષ્પહાર અક્ષત ધૂપ દીપ નૈવેદ્ય આરતી પુષ્પાંજલિ બધા 1604 ભગવાનની વિધિવત મહાપૂજા કરીને પ્રદક્ષિણા દંડવટ પ્રણામને સ્તુતિ કરીને હાથ જોડીને પછી નાથ ભગત ભગવાનની સન્મુખ બેસી ગયા. મહારાજ બોલ્યા, નાથ ભગત હવે તો તમારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે તો બે ઉપવાસ થયેલા છે માટે આ થાળમાંથી પ્રસાદી જમી લ્યો. આવું મહારાજે સ્વયં કીધું ત્યારે નાથ ભગત બોલ્યા, પ્રભુ આ તો મેં તમારી પ્રત્યક્ષ નૈમિત્તિક પૂજા કરી, પણ તેને કરીને મારે આહનિક એટલે કે રોજની જે તમારી આપેલી પ્રતિમાની જે નિત્ય પૂજા કરવાની એ તો બાકી છે, કર્યા વિના મહારાજ હું પ્રસાદને વંદન કરું છું, પણ મને ગમે એટલા ઉપવાસ થાય તો ભલે, પણ નિત્ય પૂજાનો નિયમ કર્યા વિના મારાથી પ્રસાદ લેવાશે નહીં. કેટલી ધીરજ કહેવાય! આપણે તો હવારના ભૂખ્યા હોય ને જો હાંજે મળ્યું હોય તો માનસી ક્યાં રખડી જાય. એકાદશીનો ઉપવાસ હોય ને 12 પારના હોય તો હવારમાં ભગવાન યાદ આવે જ નહીં, પારનું જ યાદ આવે. પૂજા કરતા હોય ત્યાંથી વિચાર થાય કે આ પેલું ફરાળ મૂક્યું છે તો હવારમાં વહેલી પૂજા પરવારી જવું ને તો વહેલું ફરાળ મળી જાય. એમાંય જો સરસ મજાનું ફરાળ બનાવ્યું હોય, ફરાળી મંચુરિયન બનાવ્યું હોય કે કાંઈક જો એવું સરસ બની ગયું હોય, કાજુ કસાટા બનાવ્યા હોય, તો પછી હવારમાં ફરાળ અનાજ જે મળે એ પારના સરસ થઈ જાય, ભગવાન ભૂલાઈ જાય. હવે આપણે એટલું આમથી એક નાનો ઉપવાસ કર્યો હોય કે બપોર ના જમ્યા હોય ને સાંજે જમવાનું મળ્યું હોય તોય આકડા બાકડા થઈ જાય ને ભગવાનનું સ્વરૂપ ક્યાંનું ક્યાં જતું રહે, ભગવાન તો જાણે ખોવાઈ ગયા. જ્યારે આમ બરાબર બધું સાનુકૂળ હોય ને, બહુ સરસ શરીર હોય, ખાવું પીવું ટાઈમે મળી ગયું હોય, પંખા એસી બધું કમ્પ્લીટ હોય, કપડાં બરાબર હોય, ગરમી ઠંડી હોય નહીં, અને પછી આપણે આમ ભજન કરતા હોય ને તો કોકને લાગે ભ્રમરૂપ થઈ ગયા છે, તો ભ્રમરૂપ છે, કોઈ જાતની ઉપાધિ નથી, નીરવ શાંતિમાં ભજન કર્યા કરે આવું લાગે. પણ સહેજ જો ક્યાંક થોડો ફેરફાર થયો, ઠંડી ગરમી થઈ, શરીરમાં થોડું રોગ થયો, બીમાર થયા, માથું દુખ્યું, પેટ દુખ્યું, પગ દુખ્યો, અને થોડું ઘણું જે કંઈ શરદી થઈ ગઈ, એલર્જી થઈ ગઈ, આ થઈ ગયું, જાણે ક્યાં ભજન હતું, ક્યાં ભગવાન હતા, ક્યાં ભ્રમરૂપ પણ હતું, બધું ઉડી જાય આપણું. એવા આપણે કીડી જેવા જીવ છીએ, પોતે પોતાનું તળ તપાસ્યા વિના આડેધડ દોડશું તો કેમ ખબર પડશે ક્યાં પહોંચ્યો? તળ તપાસતા રહેવું. ગોપાળન સ્વામીની વાતો કહે છે, તળ તપાસવું, તળ એટલે તળિયું તપાસવું.
ઘણી વખત છે ને એવું લાગે તળિયું 50 કે 100 ફૂટ કે 150 ફૂટ કે 200 ફૂટ હશે, પણ કાંઈ ના હોય, ગોઠણ પર જ હોય, ઘણા પાણીના વહેણ હોય ને, લાગે એવું કા કેટલું ઊંડું હશે પણ કાંઈ ના હોય, ગોઠણ જેટલું જ પાણી હોય. એમ ઘણી એક વખત આપણે તો કંઈક વાત કરતા હોઈએ, સાંભળતા હોઈએ, મંદિરે જતા હોઈએ, ક્યાંક ત્યાગી ગ્રહી હોઈએ ને એમાંય ક્યાંક કશું થોડું ઘણું કોકને બળ ભગવાનનું ભગવાને અપાઈ દીધું હોય, મોટા પુરુષની કૃપાથી કંઈક થોડું ઘણું મળ્યું હોય ને આપણને લાગે કે આપણા તળ તો બહુ ઊંડા છે, પણ તળ તપાસ્યા વિના ઊંડા છીએ કે છીછરા છીએ ન ખબર પડે. જેટલો દેહભાવ આપણી અંદર છે એટલા આપણા તળ છીછરા છે, જેટલો દેહભાવ આપણો ભૂલાય છે એટલા તળ આપણા ઊંડા છે. પોતે જ આપણે તપાસી લેવાનું, આત્મા રૂપે કેટલું વર્તી શકું છું, ભગવાનમય કેટલું રહેવાય છે. ધીરજ ખૂટતી નથી, ભગતની ધીરજ નથી ખૂટતી. મહારાજ હસતા હસતા બોલ્યા, અમારી પૂજા કરીને એટલે તમારે બધી પૂજા આવી ગઈ, અમે તમને જે બાળકૃષ્ણ પૂજીને આપ્યા હતા એમની પૂજા થઈ ગઈ એવું તમે જાણો, કેમ કે બાળકૃષ્ણની પ્રતિમાન અમે જુદા નથી, એક જ છીએ. પ્રતિમાની મર્યાદાને જાની, મર્યાદાથી વર્તવું દાડી દાડી, પ્રતિમા તે તો પ્રત્યક્ષ છે નાથ, ભાવ તેવું કરે ભગવાન. ભગવાનના અષ્ટ પ્રકારની જે પ્રતિમા અર્ચા સ્વરૂપો, એમાં ભગવાન સ્વયં જ બિરાજમાન છે, અર્ચા સ્વરૂપ રૂપે સ્વયં મહારાજ મળ્યા છે. આવી રીતે પ્રતિમાની મર્યાદા રાખવી પ્રથમના 68માં વચનામૃત પ્રમાણે, જેને ભગવાનની પ્રતિમાની મર્યાદા નથી, જે એમ જાણે છે કે આ તો ધાતુની મૂર્તિ છે, આ તો કાષ્ટની મૂર્તિ છે, આ તો ચિત્રામણની મૂર્તિ છે, એવી રીતે જે મર્યાદા રાખતો નથી એને ભગવાન શ્રી હરિ અને નંદ સંતોએ નાસ્તિક કીધેલો છે, નાસ્તિક કીધો છે. પ્રહલાદજીને જો શ્રદ્ધા હતી તો લોઢાના થાંભલામાંથી નૃષિ પ્રગટ થયા, અને શ્રદ્ધા વિહોણા અનેક અનેક ભગવાનની પૂજા કરવાવાળા હોય પણ જો એને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય એ સ્વરૂપને વિશે, તો એની માટે તો પથ્થર છે, એની માટે ચિત્રામણનું સ્વરૂપ છે, એની માટે ધાતુનું સ્વરૂપ છે. પણ જેને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એના માટે એ જ ભગવાન ત્યાંથી જ બધા મનોરથો એના પૂર્ણ કરે છે. માટે અર્ચા સ્વરૂપે ભગવાન મળ્યા હોય કે મનુષ્ય આકારે ભગવાન મળ્યા હોય, ભગવાન તે ભગવાન, ભગવાનની અંદર કોઈ ત્યાગભાગ છે જ નહીં. સિંહાસનમાં બેઠેલા જુદા છે, મંદિરમાં બેઠેલા જુદા છે, ધાતુના હોય તો જુદા છે, પથ્થરમાંથી અર્ચા સ્વરૂપ હોય તો જુદું છે, રેતી કે મણીમાંથી બનેલું અર્ચા સ્વરૂપ હોય તો જુદું છે, મનોમય સ્વરૂપ હોય તો જુદું છે, ધામમાં બેઠેલું જુદું છે એવું નહીં, બધા એક જ છે. બધાની મર્યાદા એક સરખી રાખવાની છે. નાથ ભક્ત કે મહારાજ તમારી વાત તો સાચી, તમે બાલકૃષ્ણની પ્રતિમા બંને એક જ છો, પણ મારો નિત્ય નિયમ થયો કહેવાય નહીં મહારાજ. ત્યારે શ્રીહરિ બોલ્યા, નાથ ભક્ત તમારા જેવી દ્રઢતા બધા સત્સંગમાં કોઈની નથી, માટે અમારે વિશે દ્રઢતાવાળા અમારા કેટલાક ભક્ત છે, સર્વમાં અમે તમને અગ્રણી ગણીએ છીએ. હે મુકુંદ બ્રહ્મચારી, તમે આ નાથ ભક્તને ઘેર જાઓ અને અમારી આપેલી પૂજા પ્રતિમા લઈને આવો. આજ્ઞા થતાં બ્રહ્મચારીએ દિવ્યપણે વીજળી વેગે જઈને પૂજા લાવી આપી. નાથ ભક્તે પૂજાનો કરંડિયો ઉગાડ્યો, તેમાંથી શ્રીહરિની પૂજા અહીં કરી હતી એ જ પ્રમાણે બાલકૃષ્ણની પ્રતિમાની પણ પૂજા થયેલી હતી એ નાથ ભક્તે જોયું. ચડાવેલા અહીં ચંદન, તુલસી, પુષ્પહાર બધું તાજા હતા. ત્યારે શ્રીહરિ હસતા હસતા બોલ્યા, જુઓ નાથ ભક્ત, અમે તમને નહોતું કહ્યું કે બાલકૃષ્ણની પૂજા અમારી પૂજા કરી એટલે થઈ ગઈ? બાલકૃષ્ણ તો અમારી જ મૂર્તિ છે, તેની તમે નિત્ય પૂજા કરો છો એટલે અમારી જ થાય છે, અમે અને એ જુદા નથી. ભગવાનની પ્રતિમાને અને ભગવાનને બેને જુદા ન માનવા. આ છે એ જ એ છે એ આ છે, આ એ આ, એવું જ એને હા પડી જાય. જે ચિદાકાશ મધ્ય અનંત મુક્તોની વચ્ચે બેઠા છે એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મણ્યા હરિકૃષ્ણ મહારાજ રૂપે, મણ્યા ઠાકોરજી રૂપે, મણ્યા ઘનશ્યામ મહારાજ રૂપે, મણ્યા અર્ચા સ્વરૂપોએ, જે જે સ્વરૂપે મળ્યો, આપણી પૂજાનું એક નાનું સ્વરૂપ હોય તો પણ જે અક્ષરધામમાં છે એ જ આ છે. એવી દ્રઢતા જેટલી હશે એટલું જ એ ભગવાનમાં હેત થશે. એને જો આપણે એવું માનીશું કે ભગવાન અક્ષરધામમાં જુદા છે ને અહીં જુદા છે,
तो कोई दिए भगवान में हेत जोईए वो नहीं थाय। महाराज कहे छे तमारा जेवा एकांतिक मुक्त पुरुषों छे तेमनी पण जे भक्तो पूजा करे ते पूजा पण अमे ज अंगीकार करीए छीए। एकांतिक नी पूजा थाय एटले भगवान नी पूजा थई छे, कारण के एकांतिक में भगवान अखंड रहा है। एकांतिक में भगवान अखंड रहा है एटला माटे एवा एकांतिक भक्त के संतनी पूजा थाय त्यारे स्वयं भगवान नी पूजा थाय। सारंगपुरनो दसमू वचनामृत एनी साक्षी पूरे छे। श्रीजी महाराज एम बोल्या छे, जे संत एम मानता होय स्थूल सूक्ष्मने कारणे त्रण शरीर थकी मारू स्वरूप जुदू छे अने मारा चैतन्य विषे भगवान अखंड विराजमान छे, आवी समजनवाळा जे संत छे एना दर्शन थाय त्यारे एम मानवू मने साक्षात्कार भगवानना दर्शन थया। पोता पासे भी समझन न होय पण जेवा संतना मध्य में पड़ो रे, पांच खासड़ा खाईने पड़ो रे, तो जे प्राप्ति ए संत ने थाय छे एज प्राप्ति ए संत समागम में पड़ा रहेवा वाला ने थाय छे, अने जे पड़ो रे छे एने पण ए संत ने तुल्य जानवो एम सारंगपुरनु दसमु वचनामृत कहे छे। कल्याणना रस्ताओ बहु सहला श्रीजी महाराजे वचनामृत में आपने आप्या छे, पण घणी एक वक्त आपणे आपणा डापणने लईने ने कठण करता होईए छे। बहु सहला रस्ताओ छे, बहु सरल रस्ताओ आप्या छे। भगवानना साक्षात्कार दर्शन माटेनी वात पण श्रीजी महाराजे बहु सरल करेली छे शास्त्रमां, परंतु आपणे महाराजना वचनमां घणी वखत विश्वास संपूर्ण मूक्या विना आपणी पोतानी बुद्धिना डापनथी ज्यारे भगवानने के मोटा पुरुषोने का सत्संगने मापवा जईए त्यारे क्यारेय पण आपणने जे सुख आवुं जोईए सुख न आवे, सुख न आवे। आपने कोई पूछे कि तमे भगवान ना दर्शन कर्या छे तो तरत सहज में एक वक्त में पूछे तो लगभग सामान्य रीते कहीए कि ना मने हजू भगवान ना दर्शन नथी थया। तो आपणे जेनी रोज आरती करीए छे कोण छे, जेने रोज थाळ धरावीए छे कोण छे, जेनी मानसी पूजा करीए छे कोण छे, जेने आपणे रोज स्तुति ने वंदन ने दंडवट करीए छे कोण छे। आपणने भगवान ने मळेला भगवानना महामुक्तो मळ्या छे, एना आपणे दर्शन कर्या छे, एनी साथे वातो करीए छे, एनी साथे आपणने रहेवा मळ्युं छे। जो आपणने मळ्युं छे तो आपणने कोई पूछे तमे भगवानी भेगा रह्या छो, हा सारंगपुरनो दसमु कहे छे एवाना दर्शन थया त्यारे साक्षात भगवानना दर्शन थया, तो एवानी भेगा रह्या तो साक्षात भगवानी भेगा रह्या। एवा आपणने कहे त्यारे भगवान स्वयं कहे छे, गुणादिदान स्वामीनो पण मत छे, निष्कुळन काव्यनो पण मत छे, शास्त्रनो पण आ मत छे, कीर्तनोमां पण आ मत रजू करेलो छे, रजू करेलो छे, आज मत रजू करेलो छे। वचनामृतनो पण ए ज मत छे। मध्यनु तेरमु मध्यनु चौदमु बन्ने वचनामृत ध्यानथी वाँचीए तो एनी अंदरथी सार ए ज निकळशे। सत्पुरुष प्रगट थाय त्यारे भगवाननी वात समजाय छे। एवा जे आवा निश्चयवाळा जे भगवानना सत्पुरुष एमनु स्वरूप निर्गुण ब्रह्म ज छे, प्रवृत्तिमां होय के निवृत्तिमां होय एम मध्यनु चौदमु कहे छे। शास्त्रोनी वातो अन्यथा कोई दी नहीं थाय जो एने आपणे समझी राखीशू, अने एज प्रमाणे जो सत्संगमां आपणे चाल्या जईशू तो श्रीजी महाराज हा आपणे संपूर्ण प्राप्ति सुधी न पहोंच्या होईए, ए वात बराबर छे। संपूर्ण प्राप्ति एटले महातेज जेवू गोपाळन स्वामी प्रकरण बीजानी सातमी वातनी अंदर कहे छे, महातेज जेवी जे स्थिति, महातेज जेवी स्थिति एटले केवल भगवान सिवाय बीजू कई संकल्प में टके नही, एने महातेज जेवा मुक्तो कहवाय छे। एवी स्थिति सुधी आपणे न पहोंच्या होईए एनी माटेनो आपणो प्रयत्न चालू होय, पण आपणे एटला बधा कंगाळ न रहीए कि मने भगवान मळ्या ज नथी, एटला बधा कंगाळ न रहीए कि मने महाराजना मुक्तो मळ्या ज नथी। अरे मुक्तो ने महाराज मळ्या ना होय ने तो आ भयानक कळિયુગની અંદર આપણે આમ ભજન કરતા ન હોઈએ। એટલો કેપ તો રાખવો જ કે હું ભલે મહામુક્ત નથી બની ગયો પણ જે મહામુક્તો છે અને જે સર્વ અવતારના અવતારી છે મને મળ્યા જ છે, મળ્યા જ છે। એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું। નાદ ભક્ત તમને ધન્ય છે મહારાજ કે તમારા જેવી દ્રઢતા સત્સંગની અંદર જેને વિશે છે તે ભક્ત અમને પોતાના આત્મા થકી પણ અતિશય પ્રિય છે। તમારા જેવી જેને દ્રઢતા હોય ને એ અમને અમારા આત્મા કરતાં પણ વાલો છે। नाथ भक्त करंडियामांथी बालकृष्णनी प्रतिमाओ बहार काढी कैदखानामां पाटलो के आसन तो हता नहीं साना ऊपर पधरावे,
અને ત્યારે સ્વયં શ્રી હરિ પોતે નાદ ભક્તના સેવક બન્યા છે. પોતાના બે હાથ પોળા કરીને કીધું, હે ભગત, લ્યો નાદ ભગત, મારા હાથ ઉપર પધરાવીને પૂજા કરો. આવી રીતે શ્રીજી મહારાજે સ્વયં પોતાના હસ્તને પોતાનું જ સિંહાસન બનાવ્યું છે. પોતાના હસ્તમાં પોતે રહી, પોતાના હસ્તમાં પોતે રહી, પૂજા અંગીકાર કરે સહી, પૂજા અંગીકાર કરે સહી, પાટલો ને આસન બન્યા પોતે, 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 ભક્ત સેવક બનતા કોણ રોકે, ભક્ત સેવક બનતા કોણ રોકે, ભક્ત સેવક બનતા કોણ રોકે, ભક્ત સેવક બનતા કોણ રોકે. શ્રીજી મહારાજે સ્વયં પોતાના હાથ ધર્યા છે અને નાદ ભક્તે બાલ લાલજીને શ્રીજી મહારાજના હસ્તમાં પધરાવ્યા છે. કેવી આ ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધની ઘડી છે. ભક્ત ભગવાનના સેવક બને છે અને ભગવાન ભક્તના સેવક બને છે. ભગવાન એટલા બધા વાત્સલ્ય સભર છે કે જ્યારે ભગવાન ને ભક્ત ઉપર અતિશય હેત આવે ત્યારે ભક્તની સેવા પણ સ્વયં કરે છે. ઇતિહાસોમાં એવા ઘણી ઘટનાઓ છે. ભગવાને ભક્તોની ચરણચંપી કરી હોય, ભગવાને ભક્તના ઘરના જળ ભર્યા હોય, ભગવાન ભથવારી બન્યા હોય, ભગવાન પોતે સ્ત્રીના વસ્ત્ર પહેરી અને રાસે રમ્યા હોય, આ બધું ભગવાન ભક્તના પ્રેમને વશ થઈને કરે છે. નાદ ભક્તે પૂજા પાત્રમાંથી જળ જાળી લઈ બાલકૃષ્ણને સ્નાન કરાવી શ્રીહરિના હસ્તકમળમાં પધરાવ્યા. ચંદન, અક્ષત, તુલસી, પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ, આરતી, પુષ્પાંજલિ, પ્રદક્ષિણા, દંડવટ, પ્રણામ બધું કરીને ભગવાનની સ્તુતિ કરી પાસે ઉભેલા મુકુંદ બ્રહ્મચારી પણ વધેલા પ્રસાદી ચંદનને પુષ્પાદી વડે પૂજા કરી. આ વાત અગત્યની છે. ભગવાન નાદભક્તને વશ વર્તે છે, જેલમાં પ્રગટ થયા છે તો પણ બાળ લાલજી પ્રત્યે તો એમને પોતાની નિષ્ઠા રાખી જ, પોતાની નિત્ય પૂજાની તો નિષ્ઠા રાખી, પણ ભગવાનની પૂજા થઈ ગયા પછી ભગવાનના ભક્તને બાયપાસ ન કર્યા. જે લોકો એમ કે છે કે ડાયરેક્ટ ભગવાન એમ જે કે છે એને પોતાના હૃદયમાં વિચારવાની જરૂર હોય. આ કથાને સાંભળવા વાળા તો એવા ન હોય, પરંતુ જ્યારે તમને કોઈ કહે ત્યારે આ પ્રસંગનો જો ખ્યાલ હોય તો આપણે એને રજૂ કરી શકીએ. કારણ કે પાજી પડાવ છે એવો વ્યક્તિ. ભગવાનમાં જ જોડાવાનું છે, ભગવાન જ જોડાવા જેવા છે. પણ આ જ દિવસ સુધી ગુણાદિતાનંદ સ્વામી કે કોઈ મોટા પુરુષમાં જોડાયા વિના ભગવાનને પામ્યો જ નથી. પ્રેક્ટિકલ પણ એમ દેખાય છે, પૂર્વના ઇતિહાસમાં પણ એમ દેખાય છે, જેના કારણે જે એમ કહે છે ડાયરેક્ટ ભગવાનમાં નથી, એને તિલક ચાંદલાના ઠેકાના નથી, એની પૂજાના ઠેકાના નથી, એના જીવનના ઠેકાના નથી, એના પરિવારના ઠેકાના. ભગવાન તત્વ શું છે, શાસ્ત્રોના નામ પણ પૂરા ન આવડતા હોય અને ડાયરેક્ટ ભગવાનને ડાયરેક્ટ ડાયલ કરવાવાળા કરોડોના કલ્યાણને બગાડવાની વાત છે. જરૂરી નથી કે આ જ મોટા પુરુષ કે આ જ ભગવાનને એકાંતિક હરિભગત કોઈ પણ જગ્યાએ જે ભગવાનના સંત કે જે ભગવાનના હરિભક્ત દ્વારા આપણે ભગવાનમાં જોડાઈ શકીએ છે એવા એકાંતિક સંત અને ભક્તને પોતાના માથા ઉપર રાખવા. કોઈ પણ આખી પૃથ્વીના પટળ ઉપર જ્યાં મળે ત્યાં, મારો કોઈ એવો દાવો નથી આ જ સ્થાન, આ જ વ્યક્તિ, આ જ જગ્યા, પણ જે એમ કહે છે કે ડાયરેક્ટ ભગવાન એ તો કહેવાવાળો પણ મૂરખ છે અને એને ફોલો થવાવાળો પણ મૂરખ છે, બંને મૂરખ છે. શાસ્ત્રના પૂર્વા પરની જેને કોઈ પ્રકારનું જ્ઞાન જ નથી. જોડાવાનું તો કેવળ ભગવાનમાં જ છે, પણ ભગવાનમાં જોડાવા માટે મુક્તનો આશરો જરૂરી છે. અને ભગવાનમાં જોડાયા પછી પણ નાથ ભક્ત જેટલો જોડાવાવાળો
कदाच गोतवो होय तो मुश्किल पड़े, जेल नी अंदर पण जे आवी स्थिति राखे, पण नाथ भक्ते जेवी बाल मुकुंद नी पूजा पतावी तरत ए पूजा पना उपचार थी सौ प्रथम मुकुंद ब्रह्मचारी नी पूजा करी। भगवान नो जेने महिमा होय ने एने भक्त नो पण एटलो ज महिमा होय, भक्त नो जेने महिमा होय ने एने ज भगवान नो महिमा होय। बाकी जे एम कहे छे मने संत नो महिमा नथी, भक्त नो महिमा नथी, भगवान नो बहु छे, ए तो छुप्पो लुखो व्यक्ति छे, हृदय थी लुखो व्यक्ति छे। એવાની વાત સાંભળવાથી પણ કલ્યાણના માર્ગેથી પડી જવાય, કારણ કે આપણને ઇતિહાસોમાં જોતા પણ એમ દેખાય છે, વર્તમાનમાં પણ એમ દેખાય છે જેને ભગવાનનો મહિમા છે અને ભગવાનના સંબંધવાળો બધાનો મહિમા છે। જેને ભગવાનના સંબંધવાળાનો મહિમા નથી એને ભગવાનનો મહિમા હોય જ ક્યાંથી, હોય જ નહીં। એ તો કેવળ સત્સંગમાંથી પાછા પાડવા માટેના રાહુ અને કેતુ છે, રાહુ અને કેતુ। શ્રીજી મહારાજે જેને પ્રથમના 35માની અંદર વખાણ્યા છે એવા છે, એવા જે હોય એના શબ્દથી, એવા જે હોય એવા એવાની ફિલોસોફીઓથી, એવા જે હોય એના વિચારોથી કરોડો ગાવ પોતાના આત્માને દૂર રાખો, કરોડો ગાવ, નહીં તો ભગવાનને અને આપણે કરોડો ગાવનું છેટું થશે। કારણ કે એ પ્રકારના આત્માઓ સત્સંગની ઘોર ખોદી નાખે, એ પ્રકારના આત્માઓ કેટલાય મુમુક્ષોના કલ્યાણને બગાડી નાખે। કોઈ ભક્ત સાથે આત્મીયતા નહીં, કોઈ સંત સાથે જીવ જોડવાનો નહીં અને ભગવાનમાં રહી શકે એવું કેવી રીતે બને? જો એવો સિદ્ધાંત હોત તો શ્રીજી મહારાજ પ્રથમના 3માં એવું કહ્યું જ ના હોત મહારાજે, કે ભગવાનના સ્વરૂપમાં જેના મનની વૃત્તિ અખંડ રહેતી હોય એને પણ અમે જે જે ઉત્સવ સમયા કર્યા હોય એને હંભારી રાખવા, જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય એને હંભારી રાખવી, એટલું જ નહીં અમારા સાધુ બ્રહ્મચારીને હરિભગતને પણ હંભારી રાખવા। કોને? જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હોય એને પણ। હવે બીજો તો જેને અખંડ વૃત્તિ રહેતી નથી વિષયમાં જ લપટાયેલો રહે છે, દેહના સંબંધોમાં લપટાયેલો રહે છે અને એ એમ કે ડાયરેક્ટ ભગવાન, એ તો કેટલી મોટી મૂર્ખામી છે, કેટલી મોટી મૂર્ખામી। સ્વયં શ્રીજી મહારાજ કહે છે અખંડ વૃત્તિ રહેતો આટલું કરો, તોય તમે સાધુને હરિભગતને યાદ રાખો, તોય તમે એવા આત્મીય જે ભગવાન સાથે જોડાયેલા નિષ્ઠાવાળા ભગવાનના સંતો ભક્તો હોય એની સ્મૃતિ રાખો, અખંડ વૃત્તિ રહેતોય। કઠણમાં કઠણ સાધન અખંડ વૃત્તિ પ્રથમના પહેલામાં કીધું, પણ શ્રીજી મહારાજને થયું કે આની અંદર કોઈ જગ્યાએ તરત જ મહારાજે પ્રથમના 3માં કહી દીધું અખંડ વૃત્તિ રહેતો આટલું તો કરજો જ। સચ્ચિદાનંદ સ્વામી જેવા તો કોઈ નહીં હોય ને આવું કે, સચ્ચિદાનંદ સ્વામીને રૂવાડે રૂવાડે ભગવાનની મૂર્તિ ભૂલાય તો લોહીના ટસિયા આવે, એ સચ્ચિદાનંદ સ્વામી કે મારા ગોઠણ ભાંગી નાખે અને મને ગઠપુરની પાદરમાં જો મૂકેલો હોય તો ત્યાંથી ઢસડાતો ઢસડાતો આ સાધુના પતરાવડાઓમાં વધેલી પ્રસાદી જમીના ભગવાનને આ સાધુના દર્શન કરું, એનાથી તો મહાનને એના જેટલું તો ભગવાનની મૂર્તિમાં રમવાવાળા આવું જે બોલી શકતો હોય એ ના હોય ને વ્યક્તિ। હું એટલા માટે ચેતવું છું કે મહિમાનો મૂળ છે એનું રિએક્શન આ પ્રકારની ભગવાન સંબંધી વાતે કરીને મહિમાનું મૂળ ઉખડી જાય, ભગવાનના સંતો ભક્તોમાંથી હેત ઘટી જાય, આવું ક્યારેય નહીં। ક્યારેય પણ એવું નહીં વિચારવાનું કે હું તો ભગવાનમાં મારી રીતે જોડાયેલો રહીશ ને પહોંચી જઈશ ધામમાં। જો એવું હોત તો શ્રીજી મહારાજે એવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હોત, હિમાલયની અંદર મહારાજ બેઠા હોત અને કીધું હોત કે જેને ભગવાનને પામવું હોય બધા જતા રહો જંગલમાં, પોતપોતાની રીતે ભગવાન ભજો। મહારાજે કહ્યું જે જંગલમાં નથી, જે હિમાલયમાં નથી, એ શ્રીજી મહારાજે આ સત્સંગમાં રાખ્યું છે। હિમાલય અને જંગલોમાં જે નથી એ મહારાજે આ સત્સંગ મધ્ય રાખ્યું છે। ગંગાના કિનારાઓ પર ગોતવું મુશ્કેલ પડે એ શ્રીજી મહારાજે આપણને આ સત્સંગની અંદર સહજમાં રાખ્યું છે। એનો અર્થ એવો નથી હિમાલયમાં નથી, એનો અર્થ એવો નથી જંગલમાં નથી, એનો અર્થ એવો નથી ગંગાના કિનારાઓ પર નથી, ત્યાં પણ એવા મુક્ત પુરુષો હોય, પણ ગોતવા મુશ્કેલ પડે, કલ્યાણ કરવું મુશ્કેલ પડે ને આપણે પોતે પ્રયત્ન કરીએ, ત્યાં જઈને 2 મહિના રહીએ, સત્સંગને છોડી દઈએ, સત્સંગની કથા વાર્તા કાંઈ નહીં અને પ્રયત્ન કરીએ તો તરત ખબર પડી જશે। હિમાલય જેટલી ટાઢક ન આપી શકે, જંગલની ઘાટીઓ જેટલા આપણા અંતરને ઘાટું ન કરી શકે, એટલું ભગવાનના મુક્ત પુરુષો અને ભગવાનના સંતો ભક્તોનો સમુદાય આપણને એટલું ભગવાનનું સ્વરૂપ આપણા અંતરમાં ઘાટું કરી શકે, એટલી ટાઢક ભગવાનના સ્વરૂપની આપણને અપાવી શકે। માટે સત્સંગ મધ્યે સત્સંગનો અર્થ જે થાય એકાંતિક સંત અને ભક્તનો યોગ, એનું નામ જ સત્સંગ છે, એનું નામ સત્સંગ છે, એને મધ્યે પડ્યા રહીએ, જ્યાં મળે ત્યાં
સારંગપુરના સાતમામાં કોઈ સ્થાન ન બતાવ્યું, કોઈ વ્યક્તિ ન બતાવ્યા. આ પ્રકારનો સંગ જ્યાં મળે ત્યાં પડ્યા રહેવું. મુકુંદ બ્રહ્મચારીની પૂજા કરી નાથ ભક્તએ. શ્રીહરિ બોલ્યા, હે નાથ ભક્ત, હવે તમારી નિત્ય નિયમની બાળકૃષ્ણની પૂજા થઈ, અમારી પણ કરી, મુકુંદ બ્રહ્મચારીની પણ કરી, આ તો બે વખત પૂજા અને મુકુંદ બ્રહ્મચારીની પૂજા હવે સંતો હરિભક્ત બધાની થઈ, પણ હવે તમે થાળમાંથી પ્રસાદી જમો. ત્યારે નાથ ભક્ત કે, મહારાજ તમે અને બ્રહ્મચારી પ્રથમ જમો, ત્યાર પછી હું જમીશ. કેટલી ધીરજ કહેવાય, આપણે તો રહે આટલી ધીરજ. તમે જમો પહેલા, પછી મહારાજ પોતે જમ્યા, બ્રહ્મચારીને પ્રસાદ આપ્યો, એ પણ જમ્યા, બંને જમ્યા. પછી નાથ ભક્ત બોલ્યા, હે કૃપાનાથ, આ બધા કેદીઓ બે દિવસથી તમારા મહિમાની વાતો સાંભળીને મારી સાથે તમારું ભજન કરે છે, એ પણ બે દિવસના ઉપવાસી છે. તમારા ચરણ કમળની અંદર રહેલા મહાતીર્થરૂપ ગંગા જળથી મેં બધાય ઉપર છાંટના કર્યા એટલે એમના બધાય પાપ બળી ગયા પ્રભુ. એ બધાયને હવે પ્રભુ અત્યારે વર્તમાન ધરાવા છે. અને ત્યારે શ્રીજી મહારાજ કહે છે, નાથ ભક્ત તમે જ વર્તમાન ધરાવો. અને ત્યારે નાથ ભક્તએ 60-60 કેદીઓને વર્તમાન ધરાવ્યા છે. વર્તમાન ધરાવ્યા બંદીખાને, કેદીને લખ્યા શાસ્ત્રના પાને, નાથની કૃપાથી નાથ આવ્યા, જેલના કેદી સર્વે તે ફાવ્યા. નાથની કૃપાથી નાથ આવ્યા, જેલના કેદી સર્વે તે ફાવ્યા. પોતે વર્તમાન ધરાવ્યા ભગવાન શ્રીહરિની આજ્ઞાથી અનંત જન્મોના પાપને કેદીઓના બાળ્યા છે. અને બધાય ઉપર પછી કૃપા કરીને નાથ ભક્તે કીધું છે, પ્રભુ આ બધાયને તમે દર્શન આપો અને તમારો પ્રસાદ જમાડો, પછી હું જમીશ. ભગવાન શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા અને કેદીઓને પોતાના અતિ તેજોમય દિવ્ય દર્શન આપ્યા. શ્રીના દર્શન કરીને કેદીઓ આનંદ સાગરમાં નિમગ્ન થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા, જટ જટ દંડવટ કરવા લાગ્યા, પ્રણામ કરવા લાગ્યા બધાએ. શ્રીહરિએ બધાયને પોતાના અક્ષય થાળમાંથી અમૃત થકી પણ સ્વાદિષ્ટ એવી પ્રસાદી બધાયને જમાડીને તૃપ્ત કર્યા. પછી નાથ ભક્ત જમ્યા. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ નાથ ભક્તના લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી પોતાના કંઠમાંથી ગુલાબને મોગરાના પુષ્પહાર કાઢીને અતિ પ્રસન્ન થઈને પહેરાવ્યા. નાથ ભક્ત તે જ વખતે 60 કેદીઓના ચંદનની અર્ચા, નાથ ભક્તએ 60-60ના કેદીઓને ચંદનની અર્ચા કરી પોતાને પહેરેલા જે બે હાર હતા, ગુલાબને મોગરાનો જે હાર, એ કેદીને પહેરાવ્યા. ભગવાન શ્રીએ તરત સ્વયં પાછા મોગરાને ગુલાબના હાર એક એક પાછો ભગતને પહેરાવ્યો. નાથ ભગતે બધાય હાર જેટલા બે બે મહારાજ પહેરાવતા ગયા, બધા કેદીઓને પહેરાવતા ગયા અને 60-60 કેદીઓના ગળાની અંદર મોગરાને ગુલાબના હાર, અને છેલ્લે નાથ ભક્તને પણ મહારાજે બે હાર પહેરાવ્યા. અને એવી રીતે 61-61 કેદી અને નાથ ભગત બધાયના ગળાની અંદર ગુલાબ ને મોગરાના હાર. ભગવાન બહુ પ્રસન્ન થયા. નાથ ભક્તે પોતાના હૃદય સાથે મહારાજે નાથ ભક્તને પોતાની છાતી સાથે ચાંપી લીધા. હાર તોરાને ગજરા પહેરાવીને જય સચ્ચિદાનંદ કહીને મહારાજ ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા. પછી નાથ ભક્તને બધા કેદીઓ મળીને ઊંચે સ્વરે કરીને ભગવાન સ્વામિનારાયણની ધૂન કરવા લાગ્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. નાથ ભગતને કેદીઓ ધૂન કરે છે, નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
જેલ માં ધૂન જામી નારાયણ સ્વામી 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 નારાયણ ચોકીવાળા જાગી ગયા ધૂન સાંભળીને નારાયણ સ્વામી 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 નારાયણ અરે અરે નારાયણ સ્વામી 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 નારાયણ ભજન કરવા માંડ્યો. જેલ આખી સ્વામિનારાયણ મહામંત્રથી ગુંજવા લાગી. બહાર ચોકી પહેરાવાળા હતા, અંદર જઈને જોયું તો બધા કેદીઓને સુગંધી ચંદન પુષ્પ હાર માળાવાળા જોયા. કોટવાળને ખબર આપી. કોટવાળે આવી નજરે જોયું તો એને આશ્ચર્ય લાગ્યું ને એ દોડતો દોડતો સરકાર પાસે ગયો ને બધી વાત કરી સરકારે. અને દિવાનજીએ બંને ભેગા થઈને કહ્યું, તમે ને બાળુભા નાથ ભક્તને ઘેર જાઓ, તપાસ કરો કે એના ઘેરથી પૂજાનો કરંડિયો ચંદન પુષ્પહાર કોણ લઈને અહીં આવ્યું છે. ચોકી પહેરાનો પાકો બંદોબસ્ત હોવા છતાં કઈ રીતે અહીં સુધી પહોંચી ગયું આ બધું? હુકમ થતાં બંને જણા ઘોડા દોડાવતા નાથ ભક્તને ઘેર ગયા. ત્યાં તો ચોકમાં પીપળા નીચે સંત અને હજારો હરિભક્તોની સભા ભરાઈને ત્યાં બેઠેલી હતી. ગોપાળન સ્વામી ગાદી તકિયો બિછાવીને ત્યાં બિરાજમાન હતા. ભગવાન શ્રીહરિના મહિમાની વાતો કરતા હતા. સન્મુખ નાથ ભક્ત અને 60 કેદીઓ જેવા જેલમાં જોયા હતા, બે હાર પહેરેલા ચંદનની અર્ચા કરેલા એવા બધાય ત્યાં લલાટમાં કેસર ચંદનની અર્ચાઓને કંઠમાં ગુલાબ ને મોગરાના પુષ્પના હાર પહેરેલા દીઠા. આવું આશ્ચર્ય જોઈ કોટવાળ ને બાળુભાઈ એકદમ ઘોડાને પાછા દોડાવીને કેદખાનામાં જોવા ગયા. ત્યાં તો 60 કેદીઓ સાથે નાથ ભક્તને પ્રથમની પેઠે ભજન કરવા બેઠેલા દીઠા. અહીં જોયે તો નાથ ભક્ત ધૂન કરે અને હાર પહેરેલા. ત્યાં આગળ જોઈને આવ્યા તો ત્યાં પીપળા નીચે પણ ત્યાં ગોપાળન સ્વામી કથા કરે ને ત્યાં આગળ પણ નાથ ભક્તને 60 કેદીઓ બેઠેલા. બંને જણને અતિ આશ્ચર્ય થયું. ઘોડા દોડાવતા સરકાર પાસે ગયા, બધી વાત કહી. વાત સાંભળીને સરકારે અતિ વિસ્મય પામ્યા અને વિચારમાં પડ્યા. દિવાનજીએ કહ્યું, સરકાર આ ડોસામાં કાંઈક ઇન્દ્રજાળ કે જાદુ કરવાનું સામર્થ્ય નથી. આ તો ડોસો છે ઉંમરવાળો, પણ એના ગુરુ ગોપાળ બાવામાં ઇન્દ્રજાળનું અદ્ભુત પરાક્રમ છે. એ બાવાને શહેરમાંથી કાઢી મૂકવાનો હુકમ આપ્યો હતો, એનું શું થયું? બાળુભાઈએ કહ્યું, સાહેબ, મેં સરકારના હુકમ પ્રમાણે બધાએ બાવાને અહીંથી જતા રહેવાનું કહ્યું. બધા બાવા તરત તૈયાર થયા હતા અને એ વખતે એમના શિષ્ય કરાડી ગામના પાટીદાર આવ્યા હતા ગાડી લઈ અને ગોપાળ બાવા એમાં બેસીને બધાય બાવા સહિત મારા દેખતા કરાડી ગામે જતા રહ્યા હતા. આજે 2-3 દિવસ થયા, છતાં આજે એ જ ગોપાળ બાવા અને બધાય બાવા નાથ ભક્તના ચોકમાં હજારો માણસની સભા ને એની અંદર વિચારવા જેવી વાત તો એ છે કે આ નાથ ભગતને કેદીઓ બધાય ન્યા બેઠા હતા અને બધાયના કપાળમાં ચંદનની અર્ચા ને કંઠમાં પુષ્પના હાર.
કેદખાનામાં પૂરેલા નાથ ભક્ત પાછા અમે આવ્યા તો ન્યાજ બેઠા હતા, સભામાં હતા, જેલખાનામાં એ લોકો ભજન કરે છે. આવી રીતે કેદીઓને સભામાં બેઠેલા જોવાથી અમે બંને કેદખાના તરફ ગયા, ન્યાય બેઠા હતા ને અહીં તમારી પાસે દોડીને આવ્યા છે. આવું સાંભળીને દિવાનજી કે તમે કહો છો ગોપાળ બાવા વગેરે બધા બાવાને કાઢી મૂકવાથી કરાડી ગામે ગયા છે અને તમે હાલ કહો છો કે નાથ ભક્તના ચોકમાં સભા ભરીને બેઠા છે, તો કરાડી ગામ અહીંથી 3 ગાંવ દૂર છે, કાંઈ વધારે દૂર નથી. બંને ગોળા દોડાવો જાઓ અને પાક્કી ખાતરી કરીને તપાસ કરો કે ગોપાળ બાવો ત્યાં છે કે નહીં એ કહો. પેલા બે કે બહુ સારું, બંને જણા ઘોડા દોડાવી અને જ્યાં કરાડી ગામ જઈને જુએ તો ત્યાં પણ વડોદરાના નાથ ભક્ત ચોક વચ્ચે સભા મધ્ય સંત મંડળ સહિત સ્વામી બેઠા હતા, સાઈડ કેદીઓ પણ ત્યાં બેઠા હતા. આ જ રીતે કરાડી ગામની અંદર પણ જઈને જોયું તો એવું જ દેખાયું. અચરજ અચરજ દેખાય ભારી, અચરજ પ્રભુજીના પ્રતાપે કેવું થાય, પ્રભુજીના પ્રતાપે કેવું થાય, બે બે સ્વરૂપે ભક્ત દેખાય, બે બે સ્વરૂપે ભક્ત દેખાય, બુદ્ધિ દૈવે રાખો સદા કાળ, બુદ્ધિ દૈવી રાખો સદા કાળ, અચરજકારી લાગશે તમામ, અચરજકારી લાગશે તમામ, અચરજ અચરજ દેખાય ભારી, અચરજ અચરજ દેખાય ભારી, બુદ્ધિને તો ભ્રમિત કરી સારી, બુદ્ધિને તો ભ્રમિત કરી સારી, મોટાને જે માં પવા જાય, 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 માપ પટી તેની ટૂંકી થાય, માપ પટી તેની ટૂંકી થાય, માપ પટી તેની ટૂંકી થાય, માપ પટી તેની ટૂંકી થાય. પ્રભુજીના પ્રતાપે કેવું થાય, ભગવાનનો પ્રતાપ જોવો, ગોપાળન સ્વામીનો પ્રતાપ જોવો, કે નાથ ભક્ત તો બે બે સ્વરૂપે દેખાય પણ સાઈડ સાઈડ કેદીઓ પણ બે બે સ્વરૂપે, આમ તો 3 સ્વરૂપ થઈ ગયા. જેલમાં છે, નાથ ભગતના ઘરે છે અને કરાડી ગામમાં પણ છે. કરાડી ગામ આગળ જઈને જ્યારે ચોકમાં આ લોકો જોવે ત્યારે બાળુભાને કોટવાડ બંને દિગ્મૂળ થઈ ગયા. ત્યાંથી બંને જણા ઘોડા દોડાવીને શહેરમાં આવ્યા, નાથ ભગતને ઘેર જઈને જોયું તો નાથ ભગતને ઘેર જઈને જોયું ત્યાં પણ પૂર્વની પેઠે બેઠેલા દીઠા અને એ સભામાં નાથ ભક્ત અને કેદીઓ પણ બેઠેલા. બંને જણ ત્યાંથી કેદખાનામાં આવીને જોયું તો કેદખાનાની અંદર પણ ને આ ભજન કરતા હતા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આ પ્રમાણે અદ્ભુત આશ્ચર્ય જોઈ બંને વિસ્મય પામતા ઉતાવળા સરકાર પાસે ગયા. બધું અતથી તે સુધીનું વૃત્તાંત કહ્યું. સરકારે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા, સુનમુન બની ગયા. પછી ત્યાં બેઠેલા દિવાનજી બોલ્યા, આ બધી સ્વામિનારાયણની ઇન્દ્રજાળ છે, હું તમને પહેલાથી જ કહું છું, પણ સરકાર તમારા માનવામાં આવતું નથી એ વાત નક્કી જાણવાની ઈચ્છા હોય તો કેદખાનામાંથી નાથ ભગતને બધા કેદીઓને અહીં તેડાવીને પૂછશો તો સ્વામિનારાયણ પોતે પણ એ લોકોની પાસે કેદખાનામાં આવી ગયા હશે એ બધી વાત કહેશે. ત્યારે સરકારે બાળુભાન કોટવાળ એ બંનેને કેદીઓને બોલાવી લાવવા કહ્યું એટલે કેદીઓને તેડીને લાવ્યા. કેદીઓ સરકારને નમસ્કાર કરીને ઊભા રહ્યા અને સર્વેના કપાળમાં સુગંધિમાન કેસર ચંદનની અર્ચાઓ અને ગુલાબ મોગરાના હાર જોઈને સરકારને ત્યાં બેઠેલા સરદારો બધાએ વિસ્મય પામ્યા. પછી સરકારે નાથ ભક્તનું સન્માન કર્યું અને એક આસન ઉપર બેસાડ્યા છે અને ધીરે રહીને કહ્યું છે, ડોસા તમે વૃદ્ધ ધર્મનિષ્ઠ ને પ્રામાણિક ને સત્યવાદી છો, તમે જે કહેશો એ ખરું જ કહેશો, તમને કેદખાનામાં પૂર્યા હતા તો તમારો પૂજાનો કંડિયો કોણ લાવ્યું,
તમને બધાને કોને જમાડવા, કોને જમાડ્યા? તમને ચંદન ને પુષ્પહાર શ્રી રીતે મળ્યા. તમે અમારા વિશ્વાસુ આ બાળુભાને કોટવાડ કહે છે કે તમે સર્વે કેદખાનામાં ભજન કરતા હતા, એવી રીતે ચોકમાંય ભજન કરો છો તમારા ઘરના અને કરાળી ગામમાંય ભજન કરો છો, તો આનું રહસ્ય શું છે એ વાત કરો. ત્યારે નાદ ભક્ત આંખ બંધ કરીને ભગવાનની સ્મૃતિ કરે છે અને ગોપાળન સ્વામીની સ્મૃતિ કરે છે. હવે નાદ ભક્ત કહેશે આનું રહસ્યને આપણે આગળ સાંભળશું. અત્યારે એક કડી ગાઈ આગળ કથાને પૂર્ણ કરીએ. અચરજ અચરજ દેખાય ભારી, અચરજ અચરજ દેખાય ભારી, બુદ્ધિને તો ભ્રમિત કરી સારી, બુદ્ધિને તો ભ્રમિત કરી સારી, મોટા ને જે માપવા જાય, મોટાને જે માપવા જાય, માપ પટ્ટી તેની ટૂંકી થાય, માપ પટ્ટી તેની ટૂંકી થાય, માપ પટ્ટી તેની ટૂંકી થાય, માપ પટ્ટી તેની ટૂંકી થાય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.